ધરાવતા વર્તમાન ચેરમેન ભૂરાભાઈ પટેલ ફરી વિજેતા થયા જાહેર. વિયો ઉત્તર ગુજરાતનું રાયડા માટેનું સૌથી મોટું એવું ધાનેરા માર્કેટયાર્ડમાં આજે ચેરમેન વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ. મતદાનના એકાદ માસ બાદ આજે ધાનેરા માર્કેટયાર્ડને મળ્યા નવા ચેરમેન અને વાઇસ ચેરમેન. લાંબા સમયથી અનેક નામોની અટકળો વચ્ચે આજે ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ભૂરાભાઈ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને વાઇસ ચેરમેન તરીકે માનસિંહ વાઘેલા જાહેર કરવામાં આવ્યા છે. અધિકારી ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે ચાર નામો ચર્ચામાં હતા, પણ છેલ્લી ઘડીએ સમાધાન થતાં ચેરમેન પદ માટે દજાભાઈ પટેલ અને ભૂરાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા ભૂરાભાઈ પટેલને 15 અને દજાભાઈ પટેલને 4 મત મળતા ભૂરાભાઈ પટેલને ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા. વાઇસ ચેરમેન પદ માટે માનસિંહ વાઘેલાની બિનહરીફ વરણી થઈ હતી. વર્તમાન ચેરમેન ભૂરાભાઈ પટેલ વિજેતા થતાં તમામ ખેડૂતો અને રાજકીય આગેવાનનો આભાર માની પોતાની કોઠાસૂરથી ખેડૂતલક્ષી માર્કેટયાર્ડનો વિકાસ કરવાની વાત દોહરાવી હતી. ભૂરાભાઈ પટેલ વિજેતા ચેરમેન એપીએમસી ધાન. રિપોર્ટ ગણપતભાઈ ઠાકોર, ધાનેરા, બનાસકાંઠા. આજરોજ 1 એપ્રિલ 2021ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધાનેરા જિલ્લો બનાસકાંઠા ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન કરેલ, જેનો એ સભાપતિની ચૂંટણીમાં 2 ઉમેદવારના ફોર્મ ભરાયેલા, જેમાંથી 2 ઉમેદવાર છે, પટેલ દજાભાઈ પ્રેમાભાઈ અને આંજણા ભૂરાભાઈ નાથાભાઈ, જેમાંથી આંજણા ભૂરાભાઈ નાથાભાઈને સભાપતિ તરીકે વિજેતા જાહેર થયા છે અને ઉપસભાપતિની બિનહરીફ વિજેતા વાઘેલા માનસિંહ ભીગજી ઉપસભાપતિ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આજે સભાપતિ તરીકે જે ઉમેદવાર હતા, પટેલ દજાભાઈ પ્રેમાભાઈ, એમને 4 મત અને આંજણા ભૂરાભાઈ નથાભાઈ એમને કુલ 15 મત મળેલા છે. આજે ધાનેરા એપીએમસીની ચૂંટણી હતી, એમાં બોર્ડ મેમ્બરોએ મારા ઉપર જે પસંદગી કરી એ બદલ તમામ બોર્ડ મેમ્બરો અને તાલુકાના ખેડૂતો, તાલુકાના આગેવાનો તમામનો મુબે આજ જોડે ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાન જિલ્લાના પ્રમુખ શ્રી ગુમાનસિંહ બાપુ, મહામંત્રી કનુભાઈ, દયાભાઈ ઠાકોર અને અમારા નેતા શંકરભાઈ ચૌધરી સાહેબ, એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અમે મોહનસિંહ બાપુ સાથે મળી અને માર્કેટનો જે વિકાસ થયો હોય એનાથી વધુ કઈ રીતે થાય એ મારો પ્રયાસ હશે. અગાઉ પણ હું 2 ટર્મ રહી ચૂક્યો હું, એટલે કામ કરવાની થોડી હૂજ પણ છે, પણ હવે આખો બોર્ડ સાથે મળી અને કઈ રીતે માર્કેટનો વધુ વિકાસ થાય, કઈ રીતે ખેડૂતોને બધી સવલત મળે, કઈ રીતે ખેડૂતોને સારા ભાવ મળે, એમને રોકડમાં નાણાં મળે, એ રીતે તમામ મારા પ્રયાસો અમે કરશું અને તાલુકાના ખેડૂતોને જે બને એવો ઉપયોગી થશું અને તમામ વેપારી અને ખેડૂત ભાઈઓ તમામનો ખૂબ ખૂબ આભાર.